ગણેશાય નમઃ ક્રીડાખંડમાં અધ્યાય નમો દરિદ્ર દંપતીના દ્વારે વિનાયક અનેક છલકપટથી ભરેલા અસુરોનો વધ કરવાથી તેમજ અંભક અને અંધક જેવા ઇન્દ્રવિધ્થી મહાદેવોના સહારથી કાશીના નગર જેનો વિનાયક પર ભારી જવા માંડ્યા એમના નગરે પરમ સૌભાગ્ય હતું કે આવા અનેક અન્યાયી અસુરોનો સંહાર કરવાની કીર્તિ કાશીને મળી તેઓની સંકૃત માનવા લાગ્યા કે વિનાયકા ધરતીના મહાપુરુષ નહીં પરંતુ અનંત કોટી બ્રહ્માંડના અધિનાયક છે વિનાયકે જ પરબ્રહ્મા પરમાત્મા છે જેવા રહિત કરીને સદ્ધર્મની સ્થાપના માટે આ પૃથ્વી પર અવતર્યા છે એટલે પ્રાતકાળે સૌ નાગરિકો કાશીરાજ પાસે રાજભવનમાં ગયા એ સમયે મોટક વિનાયક પ્રાત સંધ્યાથી નિવૃત્ત થઈ બાળકોની સાથે રમતા હતા કાશીરાજે પ્રજાજનોને પૂછ્યું આપ સર્વને પ્રાતકાળ કયા મંગલ ઉદ્દેશ્યથી આગમન થયું છે પ્રજાપ્રતિનિધિઓ અરજ કરતા કાશીરાજે કહ્યું હે રાજન અમારું પરમ સૌભાગ્ય છે કે આપ કશ્યપ ટંદન મોટકની કાશીમાં લઈ આવ્યા એમના આગમનથી અમારી આપદાઓનું નિવારણ થયું અમે સૌ સુખી અને યશસ્વી થયા પરંતુ તેઓ રાજ ભવનમાં રહે છે આપને તો પ્રતિદિન એમની સેવાનો લાભ મળે છે પરંતુ અમારી સર્વ નાગરિકોની હાર્દિક કામના છે કે તેઓ અમારે ત્યાં પધારે અને અમારી પૂજાનો સ્વીકાર કરી અમારું જીવન અને જન્મ સાર્થક કરે કાશી રાજે પ્રજાજનોને કહ્યું આપ સૌ યોગ્ય કહો છો વિનાયકની પૂજા કરીને એમની પ્રીતિ સંપાદન કરવા માટે જેટલો જ આપ સૌને પણ અધિકાર છે પ્રકૃતિના સત્વરજસ અને તમસ એમ ત્રણેય ગુણોને અનુસાર મનુષ્યના પણ ત્રણ પ્રકાર છે જે અત્યંત દુષ્ટામસિક પ્રવૃત્તિના છે તેઓ એમની પરીક્ષા કરવા લાગે છે પરંતુ પુણ્યવાણ સાત્વિક સજ્જનો એમની ભક્તિ કરે છે આમ કોઈ એમની નિંદા કરે છે તો કોઈ એમની પ્રશંસા કરે છે મનુષ્ય સૌ પોતપોતાની પ્રકૃતિ અનુસાર એમની પૂજા કરે છે એટલે આપ સર્વને આ મુનિકુમારમાં શ્રદ્ધા અને પ્રેમ હોય અને આપ સૌ ભક્તિભાવથી એમને પ્રસન્ન કરવા માંગતા હો તો એમને આપ સૌ લઈ જાઓ એમની પૂજા કરો અને એમને નિવેદ અર્પણ કરો પરંતુ પરબ્રહ્મા સ્વરૂપ આ વિનાયક દેવની પરીક્ષા કરવાનો સાહસ કરશો નહીં અનંત પ્રમાણના અધિનાયક વિનાયક ધરતીના પરમ આરાધ્ય દેવ તરીકે અવતર્યા છે કાશીરાજના વચન સાંભળી નાગરિકો પરમ પ્રસન્ન થયા અને કહેવા લાગ્યા હે પ્રજાવત્સલ રાજા અમે આપની આજ્ઞા અને સંમતિથી પ્રસન્ન થયા છીએ આપ જ અમારી કામનાઓની પૂર્તિ કરી શકો એમ છો એટલે આપ અતિ નંદન વિનાયકને અમારું આમંત્રણ સ્વીકારવાનું કહો એટલે અમે સૌ અમારી શક્તિ અને સામર્થ્ય પ્રમાણે એમનું સ્વાગત કરીએ એ સમયે સૌના ઉપાસક વિનાયક દેવ ત્યાં આવીને બેસી રહ્યા હતા નગરજનોની પ્રાર્થના સાંભળીને એમણે કહ્યું આપ સૌ કાશીરાજને શા માટે વિનંતી કરો છો હું તો યુવરાજના વ્રતબંધ વિવાહ અને શુભ કાર્ય કર્મી પુનઃ કશ્યપના આશ્રમમાં જતો રહીશ મને સમજ મોટા માટે કરો છો કાશીના હજારો નાગરિકો ત્યાં હું એકલો બાળક કેમ કરીને જઈ શકીશ મારા જેવા સાધારણ બાળક પાસે આમ આપની મનોકામનાની પૂર્તિ શા માટે અપેક્ષા રાખો છો કાશીનગરીના પ્રમુખ નાગરિક અત્યંત વિનમ્રતાથી કેવા લાગ્યા હે વિનાયક દેવ કૃપા કરી મારા દેહમાં ભ્રમ ઉત્પન્ન કરશો નહીં આપી સર્જન પાલન અને સહાર કરનારા છો આપનું જ કરતું અકરતું અને અન્યતા કરતું સ્તમર્થ છો આપ જ સમસ્ત પ્રાણીઓની ચિતૃતિ પરિચિત છો અને આપ સર્વના અંતર્યામે અમે શ્રીદાનંદ સ્વરૂપ પરબ્રહ્મા છો આપની પૂજા એ અમારો પરમ કર્તવ્ય છે હે ભક્તપ્રિય દેવાધિત એવા આપ શાસ્ત્ર વચનોના તર્કથી અમને નિરાશ ન કરો અમારા પર અનુગ્રહ કરી આપ અમારી કામનાની પરિપૂર્તિ કરો આપ સર્વની પ્રીતિ અને રાજાજ્ઞા આગળ હું મસ્તક નમાવું છું એમ કરી ભક્તાધિન વિનાયકે પોતાની સ્વીકૃતિ આપી દીધી મહાપ્રભુ વિનાયકની જય એમ કહેતા હરસિંહ પરિવાર નાગરિકો પોતપોતાને ગેર ગયા અને વિનાયકના સ્વાગતની તૈયારીમાં પડ્યા વિનાયકના સ્વાગત માટે કાશી નગરી અત્યંત આકર્ષિત રીતે સજાવવામાં આવી ઘેર ઘેર આકર્ષક અને અદ્ભુત મંડપ બંધાવવામાં આવ્યા મંડપ તોરણ અને પુષ્પમાલાઓથી પ્રત્યેક ભવન શણગારવામાં આવ્યું બહુમૂલ્ય વસ્ત્ર આભૂષણ અલંકાર સુશોભિત સ્વચ્છ પાત્ર મધુર ફૂલ અને પંચામૃત સહિત વિવિધ પકવાન તૈયાર થવા માંડ્યા ઘરે ઘરે વિનાયક દેવની મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી ચંદન અક્ષત પુષ્પ ધૂપ દીપ અને નૈવેદ સૌએ પ્રતિમાની પૂજા કરવા લાગ્યા સમાસ નગર અને સ્વચ્છ દેખાવા લાગ્યું ઘરે ઘરે વિનાયકની ધજા અને પાતકાઓ લહેરાવા લાગી સર્વત્ર મોટક વિનાયકના ગુણોનું સંકિર્તન થવા લાગ્યું અને વાતાવરણમાં મંગલવાદ્યોનો મધુર ધ્વનિ રેલાવા માંડ્યો આ મહાપ્રભુ વિનાયકના સ્વાગત અને અભિનંદન માટે કાશીનગરીમાં અભૂતપૂર્વ અને અશ્રુતપૂર્વક આયોજન કરવામાં આવ્યું

સંપન્ન અને અદભુત દરિદ્ર હતા એમનું ઘર તૂટ્યું અને ઝીણ શીણ હતું એનાથી વિના પ્રત્યે આકાશમાં તારકો અને નક્ષત્રો દેખાતા હતા જ્યારે ગૃહિણી સ્વયં અલગ ધારણ કરતી હોય ત્યારે એમના ગણમાં સ્વર્ણ ચાંદી અને તાંબાના પાત્રો તો સંભવ જ ક્યાંથી હોય પરંતુ એ નારી દરિદ્ર અવસ્થામાં પરમ સંતુષ્ટથી અને અન્ય નિષ્ઠાથી પતિપરાયણ હતી ધનહીન શુકલ ભિક્ષાટન માટે નીકળ્યા એમણે જોયું તો સમસ્ત નગરી સુસજ્જિત થઈ રહી છે અને પ્રત્યેક વ્યક્તિના મનમાં વિનાયકની પૂજાનો ઇલાસ છવાયો છે વિપ્રય શુકલે પણ વિનાયકની પૂજાની ઈચ્છા વ્યક્ત કરી એટલે લોકો એમની મસ્કરી કરતા કહેવા લાગ્યા અરે શુકલજી આપ શા માટે વ્યર્થ પ્રયાસ કરો છો આપ આ મહામી મોટક વિનાયકનું સ્વાગત કેવી રીતે કરી શકશો સ્વાગત માટે આપના ઘરમાં કાંઈ છે સુકલ દિક્ષામાં જે કાંઈ મળ્યું એ લઈને અત્યંત શીગ્રતાથી ઘરે પહોંચ્યો એમણે એમના ધર્મપત્ની વિદ્રોમાને કહ્યું પ્રિય દેવદેવ છે તેઓ આજે ઘરમાં પધારશે એમના સ્વાગત અને અભિનંદન માટે પ્રત્યેક ઘરમાં અદભુત આયોજન કરવામાં આવ્યું છે આપણે પણ એ મહાપ્રભુ વિનાયક દેવની પૂજા કરી આપણું જીવન સફળ કરીએ વિપ્રપત્ની વિદ્રોહમાં ઉદાસ થયા અને કહેવા લાગ્યા પ્રભુ આપણા જેવા દરિદ્ર વ્યક્તિઓને ત્યાં પ્રથમ તો વિનાયક દેવ કેમ ફરી આવશે અને અકસ્માતથી ધારો કે એમનું આગમન થયું તો એમના સ્વાગત માટે પણ આપણી પાસે ચંદન પુષ્પ પકવાન અને વિવિધ ફળ ક્યાં છે આપણા જેવા દરિદ્રને ત્યાં આવવાથી એમનું સુપ્રયોજન સિદ્ધ થશે વિપ્ર શુકલ બોલ્યો પ્રિય પ્રભુ વિનાયક દિન અને નાથોના નાથ છે એમને પ્રેમ ભક્તો પ્રાણથી પણ અધિક પ્રિય છે તેઓ દમથી અર્પેલા સ્વર્ણ આદિ દ્રવ્યોથી સંતુષ્ટ થતા નથી એ દયામય પ્રભુ તો પ્રીતિપૂર્વક સમર્પિત પત્રપુષ્પથી અત્યંત પ્રસન્ન થાય છે એટલે વિદ્રુમાં બોલ્યા તો પછી આપણી પાસે જે કંઈ છે એ જ પ્રભુને સમર્પિત કરીશું વિપ્રપતની વિદ્રુહમાં ભિક્ષામાં પ્રાપ્ત થયેલા અનેક પ્રકારના અનેક સાથે દળીને માથી ભાખરી બનાવતી અને અર્થઅર્પ ચોખામાં વધુ પાણી નાખી અને રાપ બનાવતી પછી પતિદેવ શુકલને ભોજન કરાવી પોતે જમતી ઘણીવાર તો કેવળ જળનો આહાર કરીને દિવસ ખેંચી નાખતી એ દિવસ શુકલ શર્મા ભિક્ષામાં મળેલું થોડુંક અનવેચી વિનાયકની પૂજા માટે ઘન દક્ષત પુષ્પ ધૂપતી પન્યફળ વગેરે મુખ સુધી માટે સૂકા આમળા વગેરે લઈ આવ્યા ભક્તિ રાખનારી વિદરૂમાં પોતાના નાનકડા ઘરને સાફસુફ કરી નાખ્યું એને સુંદર રંગોળી તૈયાર કરી અંદર બીછાવી એના પર પૂજાના ઉપકરણ રાખી દીધા એને દ્વાર પર આમ્ર તોરણ બાંધ્યું અને પાનને રૂપે લટકાવ્યા પછી ઉપલબ્ધ ચોખામાં અધિક પાણી નાખી એની બનાવી અને વિવિધનો એકત્રિત કરી દળીને એની ભાખરી બનાવી આમ લોકનાયક મોહટકના સ્વાગત માટે શ્રદ્ધામય વિદ્રુમા અને ભક્ત હૃદય શુકલ શર્માએ તૈયારીઓ કરી સર્વપ્રથમ શુકલ શર્માએ નિવેદને એસવદેવ કર્યા પછી ઘરમાં ધૂપ પેટાવીને પોતાની સધર્મિણી વિદ્રોહમાં સાથે મહાપ્રભુ વિનાયકનું ધ્યાન ધરતા દ્વાર પર બેસીને વિનાયકની પ્રતીક્ષા કરવા માંડી વિનાયકનું અનન્ય નિષ્ઠાથી નામ જપતા જપતા દંપતીના નેત્રોમાંથી અવિરત પ્રેમાક્ષુ એવા માંડ્યા તેઓ ભક્તિ એમના આગમનના પંથ નિહાળવા લાગ્યા આ સમયે અદિતિ નંદન વિનાયક બાળકોની સાથે મણિકણિકાના ઘાટમાં સ્નાન કરતા હતા તેઓ સ્નાન કરીને બહાર નીકળ્યા નવીન વસ્ત્રો ધારણ કર્યા અને બાળકો સહિત તેઓ શુકલ શર્માના દ્વાર પર પહોંચ્યા વિનાયક અમારે દ્વારે આવ્યા કેતા કેતા બ્રાહ્મણ દંપતી હર્ષવિવાળ અને ભાવ વિભોર થઈ ગયા અને આનંદથી નૃત્ય કરવા લાગ્યા વિજ્રોહ હાથ જોડી અફલગ નેત્રોથી મહાપ્રભુ વિનાયકને નિરખી રહી એના નેત્રમાંથી આનંદના આશ્રુ વહી રહ્યા હતા જેમ તેમ કરીને શુકલ શર્માનો નૃત્ય બંધ થયું પરંતુ ભાવિભર થવાથી એમના કંઠમાંથી એક પણ શબ્દ નીકળ્યો નહીં તેઓ મૂંઝાતા હતા કે જગદવંત ત્રિલોકનાયક વિનાયકની અર્ચના કેમ કરીને કરું શું કરું અને શું ન કરું એ કશું એને સમજાતું નહોતું છતાં પણ એમણે મહાપ્રભુ વિનાયકને આસન પર બેસાડ્યા અને એમના ચણકમણનો ઘસી ઘસીને ધોયા અને એમના ચણોનું જળ પોતાના માથા પર ચડાવ્યું વિદ્રુમા માથા પર છાંટ્યું અને વધેલું ચણા એ બંને પી ગયા આજે અમારો જન્મ તપ અને વય સગડું સફળ થયું આજે પાપનાશક દિનાનાથ પ્રભુ વિનાયક મારા જેવા રંગની કુટિર પર પધાર્યા છે હાથ કહ્યું અને પછી પુષ્પમા સમીપત્ર ઉત્તમ સુગંધિત તેલ આદિ વિનાયકને અર્પણ કર્યા પછી એમની સામે વન્ય ફળ મૂકી પુષ્પાંજલિ સમર્પી એમના ચરણોમાં પ્રણામ કર્યા ભક્ત શુકલ શર્મા સુકી ભાખરી અને ભાતની પાતળી આપ પીરસતા પીરસતા લજિત થયા અને ભગવાન વિનાયકને આગળ સંકોચ પામતા ઊભા રહ્યા અંતર્યામી વિનાયક દેવ અત્યંત પ્રેમથી વિદ્રોહને કહ્યું માતા તમે શું ભોજન બનાવ્યું છે જે કંઈ તમારી પાસે તૈયાર હોય એ મને સંકોચ રહિત અર્પિત કરો ભક્તિપૂર્વક આપેલું બરછટ અનાજ પણ મને અમૃત કરતાં અધિક સ્વાદિષ્ટ અને તૃપ્તિકાર લાગે છે શ્રદ્ધારહિત બહુમૂલ્ય પકવાન મારા માટે વિસ્તુલ્ય છે માતા માતાવિદ્રુમાં તો ન્યાલ થઈ ગઈ દયારામ વિનાયક મને માતા કહીને સંબોધી તેથી બાળક વિનાયક દરિદ્ર માતાએ આપેલું અને ખાશે જ એમ કહી માતા વિદ્રુમાં સૂકી ભાખરી અને બાતની રામનું આખું પાત્ર ઉઠાવી લાવી કેટલાક બાળકો વિનાયક સાથે વને ફળખાઈ રહ્યા હતા જ્યારે કેટલાક બાળકો વિનાયકની આ લીલા જોઈને ખડખડા તસતા હતા શુકલ શર્માએ જુદા જુદા અનાજમાંથી બનાવેલ ભાખરી વિનાયકને પીરસી વિનાયકેને વખાણી વખાણીને પ્રેમથી આરોગવા માંડ્યા વચ્ચે વચ્ચે તેઓ પાણી પીતા હતા પછી સુકલ શર્માએ ભાતની રાબ પીરસવાની શરૂ કરી પવાલી ભરેલા પાણીમાં ભાત રાંધ્યા આ બનાવી છે કે શું પંડિતજી દરિદ્ર બ્રાહ્મણનું અન્ન ખાનારા બાળકો વ્યંગ કર્યા અને ખડખડા ઠસી પડ્યા આજ સુધી આવું સ્વાદિષ્ટ ભોજન મેં ક્યાંય ખાધું નથી માં હજુ મને ભાતની રાહ વધારે આપો અત્યંત પ્રસન્ન થઈ ઉલ્લાસપૂર્ણ વિનાયકે કહ્યું ભાવિવર થયેલા સુકલ શર્માએ સંપૂર્ણ સબનું પાત્ર ભદ્રાણીમાં ઠાલવી દીધું એમાં રહેલ ભાતના કળ વિખરાઈ ગયા અને રાપનું પાણી પતરાણીમાં વહેવા લાગ્યું તમ ચલિતમ દીક્ષુ બાલો રોતું ન તતો ભવત દસ ભુજો બુભુ છે જે ગણેશ પુરાણના બીજા ખંડમાં ત્રેવીસ માધ્યમમાં એકતાલીસ ને બેતાલીસ શ્લોક બાળક વિનાયકેને એમના નાનકડા બે હાથ રોકી શક્યા નહીં એટલે તેઓ દસપુજ થયા અને દસે હાથોથી રાપ ખાવા લાગ્યા ખરેખર ભક્ત પ્રિરા વિનાયક પોતાનું પ્રભુ સ્વરૂપ વિસરી ગયા આ દ્રશ્ય ત્યાં ઉભેલા સર્વજનો જોઈ રહ્યા હતા જે બાળકો વિનાયકની સાથે એમના ભક્ત સુકલ શર્માનું ગયો તેઓ સુદેવ સ્વરૂપ થઈ ગયા આ જોઈ દરિદ્ર ભક્તનો ઉપાસ કરાવવા વાળા બાળક લજ્યા અને મનમાં પસ્તાવા લાગ્યા અહીં સર્વનગરવાસીઓ ઉત્સાહપૂર્વક પરસ્પર પૂછી રહ્યા હતા કે વિનાયક ક્યાં છે ત્યારે એમણે જોયું કે મહાપ્રભુ વિનાયક દરિદ્ર બ્રાહ્મણ શુકલ શર્માને ત્યાં દસ હાથથી ભાત અને રાબ ખાય છે ત્યારે એમના આશ્ચર્યની કોઈ સીમા રહી નહીં ભોજન પછી મહાપ્રભુ વિનાયકે શુકલ શર્માએ આપેલા જળથી હાથ ધોયા અને મુખ સુધી કરી પછી અત્યંત પ્રસન્ન થઈ એમણે શુકલ શર્માને કહ્યું હે એના તમારા અદભુત પ્રેમથી હું પ્રસન્ન થયો છું હે મહાભાગ્યવાન તમે ઈચ્છિત વરદાન માંગો આનંદના અધિ રેક એ દરિદ્ર બ્રાહ્મણ દંપતિએ વાણી અવરોધાઈ ગઈ તેઓ બોલી શક્યા નહીં દેવી વિદ્રોહમાં હાથ છોડી હતી અને નેત્રો હતા શર્મા મહાપ્રયાસે થોડું બોલી શક્યા હે પ્રભુ આપે ઉપેક્ષા કરી સર્વપ્રથમ મારા જેવા દરિદ્રનું ગઢ પાવન કર્યું આપના દુર્લભ દર્શન અમને આપ્યા અને મારું બરચટન પ્રસન્નતાપૂર્વક આરોગ્ય એ જ અમારા માટે પરમ સૌભાગ્યની વાત છે શુકલ શર્માએ થોડોક વિરામ લઈ બોલ્યો હું આપના વિચાર ભક્તિની યાચના કરું છું આપના સિવાય મારું મન અને ક્યાંય સંસારમાં સુખમાં ના લાગે અંતે આપ અમને મોક્ષ પ્રદાન કરો જેથી અમે દંપતી જીવન મરણના ઝંઝાળમાંથી છૂટી જઈએ એવો મસ્તુ કહી વિનાયક ફરીથી દ્વિભૂજુ બળ બની ગયા અને સુકલ દંપતી ઉત્તમ સ્વરૂપ જ્ઞાન અને સંપત્તિ પ્રદાન કર્યા પછી દમયંતી સંપત્તિથી બાળકો સહિત અન્યત્ર ગયા અહીં ઘેર ઘેર અને રાજભવનમાં વિનાયકની શોધ ચાલી રહી હતી કેટલાક લોકો જ્યારે જાણ થઈ કે વિનાયક બાળકો સહિત સુકલ શર્માને ભોજન કરી આવ્યા ત્યારે તેમણે ચીડાઈને કહ્યું એ પિસાચની માફક બાળકોની સાથે દરિદ્ર ભોજન કરી આવ્યા એમને મને સંપત્તિમાન વ્યક્તિઓનું કોઈ મૂલ્ય નથી આમ કેટલાક લોકો જગદવંત વિનાયકની નિંદા કરવા લાગ્યા આમ દંભી અને ભાવસુન્ય દુષ્ટ વ્યક્તિઓ જ્યારે વિનાયકને પોતાને ત્યાં જમવાનો આગ્રહ રાખ્યો ત્યારે અંતર્યામી વિનાયક દેવ પેટ પર હાથ ફેરવતા ઓટકાર ખાતા ખાતા કેવા લાગ્યા પરમ સાત્વિક બ્રાહ્મણ શર્માને અત્યંત અને પવિત્રમ મારું પેટ એવું ભરાઈ ગયું હું જરા પણ ચાલી શકતો નથી હવે તો એક કોળીઓ અન્ન લેવાની પણ મારામાં શક્તિ નથી આ સાંભળી બહુ સુસ્તા અને સ્વયંદુષ્ટા દાભીમ ભક્તિ વર્જિતા પુરાણ બીજા ખંડમાં ચોવીસમાં માં ધ્યાનમાં જ ઓદમો શ્લોક પ્રસંકલ્પ અને દાભીની લોકો અત્યંત નિરાશ થયા અને લોકોએ ભોજન કરી લીધું પરંતુ વિનાયકના નિષ્ઠાવાન સહન કરી પવિત્રપૂર્ણ જે નેવે તૈયાર કર્યું હતું અને ઉપાસી રહીને જેઓ વિનાયકનું ધ્યાન કરતા હતા એમને ત્યાં એકો નાના સ્વરૂપ એક વિનાયક અનેક સ્વરૂપ ધરી ભોજન કરવા માંડ્યા અને સૌને સંતુષ્ટ કર્યા વિનાયકના અન્ય ભક્તો સમજતા હતા કે સર્વના સંતા ફરનાર ભગવાન વિનાયક સર્વપ્રથમ મારે ગેર પધાર્યા છે વિનાયક તો ખરેખર સર્વ પરિવારને પોતાના જ સમજતા હતા સર્વ લોકોએ વિનાયકના દિવ્ય શરીર પર સુગંધિત તેલ અને ઉપટનનું મર્દન કર્યું એમને સ્નાન કરાવી સુંદર વસ્ત્રો પહેરાવ્યા અને વિવિધ પ્રકારે એમની પૂજા કરી સર્વ જ્ઞાન સંપન્ન અને વિદ્યા બુદ્ધિઓ રહીત વિનાયકે પ્રત્યેક ભક્તની રૂચિ અનુસાર એમને તૃપ્ત કર્યા તેઓ ભક્તોની ભાવના અનુસાર કરી કોઈ પલંગ પર જઈને બેઠા તો કોઈને ગેર જપ કરવા માંડ્યા કવિ પાઠે શિષ્ય શાસ્ત્ર વેદ સાર્થકમ કવિ જ વ્યાકૃતો શાસ્ત્ર કવચિતમ પઠતી સ્વયં એવા નાના સ્વરૂપ નાના ગૃહે ગતો કવો ક્યાંક શિષ્યને વેદપાઠ કરવા માંડ્યા અને અર્થ સહિત વેદોનું સંગ અધ્યયન કરવા માંડ્યા ક્યાંક શાસ્ત્રોના અર્થ કરવા માંડ્યા તો ક્યાંક પોતે જ પાઠ કરવા માંડ્યા આમ ભિન્ન ભિન્ન સ્વરૂપે ભક્તોની મનોકામના પૂરી વિનાયક એમનું જીવન ધન્ય કરવા માંડ્યા સનક નંદનને સાક્ષાત્કાર એ સમય સ્વર્ગમાંથી સનક અને સનકાદક ઋષિઓ વિનાયકના દર્શન માટે આવ્યા રાજાએ અત્યંત શ્રદ્ધાથી એમની પૂજા કરી જ્યારે બે ઋષિઓએ જાણ્યું કે વિનાયક તો નાગરિકોનું આતિથ્ય સ્વીકાર નગરમાં ગયા છે એટલે તેઓ બંને નગરમાં ગયા એમને એક વિનાયક પરબ્રહ્મા સ્વરૂપે સર્વત્ર દેખાયા સંત અને સન્નાન ઋષિઓ પ્રત્યક્ષ એક જ દેવ વેવે વિનાયક ક્યાંક ંદન જ્યા જ્યાં ગયા ત્યાં તેમણે બાળક વિનાયકને ઉપસ્થિત જોયા વિનાયક દેવ ક્યાંક ભક્તિ આપેલું નિવેદારોગી રહ્યા હતા તો કોઈક ના ઘરમાં ભોજન કરીને હાથ ધોઈ રહ્યા હતા કોઈક ઘરમાં ફળ ખાઈ રહ્યા હતા તો કોઈક ઘરમાં તાંબુ ગ્રહણ કરી રહ્યા હતા કોઈ ઘરમાં સુકોમલ સયા પર વિશ્રામ કરી ભક્તની કામના પરિપૂર્ણ કરતા હતા આમ વિવિધ ઘરોમાં જે સનક અને સનંદન ઋષિઓ મહાપ્રભુ વિનાયકની અદભુત વિભૂતિઓના દર્શન કર્યા એમને ધરણી પર સર્વ ઘરોની બહાર અને અંદર સર્વ દિશાઓમાં અને અનંત અંતરિક્ષમાં સર્વત્ર સર્વવ્યાપી વિનાયક દેખાયા અને એમને કૃતકૃત્ય અનુભવી સનક અને સનંદન ઋષિઓએ મહાપ્રભુ વિનાયકનો વિશ્વંબર રૂપ જોયું પછી વિનાયકની કૃપાથી એમને સિદ્ધિ બુદ્ધિ સહિત દસ પૂજાવાળું ભાલચંદ્રમય વિનાયક દિવ્ય સ્વરૂપનું દર્શન થયું તેઓ ભક્તિવળ થઈ ગયા અને ગદગદ કંઠે મહાપ્રભુ વિનાયકની સ્તુતિ કરવા લાગ્યા સર્વસકારણા તમ કરણમ કારણા ગીતે બ્રહ્મ સ્વરૂપ બ્રહ્માંડ કારમ વ્યાપકમ પરમ તો પંચભૂતાની યક્ષ ગંધવ રાક્ષસા કસ્વા સુતો સમર્થ સચાચાર સ્વરૂપકમ નેતિ નેતિ પ્રવિતિ સ્મમ ત્વાલ્ગુ જ્ઞાતમ શ્રુતિ આવા વિમોહિતમ જ્ઞાતો ને સાર્થે રૂપમોત્તમ મહિમાનમ ન જાનવો કૃપેશ્ય તે વિભો કૃતકૃત ભવપાદ દર્શના સ્વ પ્રબોધ પુરાણના બીજા ખંડમાં પચીસમાં અધ્યાયમાં એકથી પાંચમો શ્લોક હે મહાપ્રભુ હે પરમેશ્વર આપ સર્વ કારણોને પણ કારણ છો છતાં એ કારણોથી પણ પર છો આપદ બ્રહ્મ સ્વરૂપ બ્રહ્માંડને કારણ અને સર્વ વ્યાપક પરમાત્મા છો આપદ સર્વ પંચભૂતમાં યક્ષ ગાંધવ અને રાક્ષસ રૂપ છો સર્વ સચરાચર વિશ્વ આપનું જ સ્વરૂપ છે એટલે આપના અનંત મોહિની સ્તુતિ કરવા અનંત મહિમાની સ્તુતિ કરવા કોણ સમર્થ છે શ્રુતિવેદો આપના સ્વરૂપે જાણવાથી નેતી નેતી એમ ઉજારે છે અને બંને મોહિત થયા છીએ અને સર્વોત્તમ રૂપને જાણી શકતા નથી હે વિભો આપના અનેક રૂપ છે આપનો મહિમા જાણતા નથી હે પ્રભુ અત્યારે આપના ચરણવિંદોના દર્શનથી અમે બંને થઈ ગયા છીએ અને સ્તુતિથી મહાપ્રભુ વિનાયક પ્રસન્ન અને એમને આપતા મારા પ્રસાદથી તમે બંને તત્વજ્ઞાન અને સર્વજ્ઞ થશો એ પછી ભગવાન વિનાયક અંતર ધ્યાન થઈ ગયા સનક અને સનંદન ઋષિઓ ત્યાં અત્યંત શ્રદ્ધા અને ભક્તિભાવથી એક સુવર્ણ અને રત્નનું વિશાળ મંદિર બનાવ્યું એમાં વિનાયક દેવની સુંદર મૂર્તિની પ્રતિષ્ઠા કરી મંદિરની નજીકમાં ગણેશ કુંડ નામનું સુંદર સરોવર બનાવ્યું એ મૂર્તિનું નામ વરદ ગણપતિ રાખ્યું એ બંને ઋષિઓએ સર્વ ગણેશ કુંડમાં સ્નાન કર્યું પછી વિનાયકની વરદ મૂર્તિની પૂજા કરી એનો મહાત્મા એનું ગાન કરતા કહ્યું આ મૂર્તિની પૂજા કરનાર સ્ત્રી પુરુષ નિસંદે પુત્ર પૌત્ર વાળાને થશે એમને આ સ્તન ધન્ય કીર્તિ અને શાશ્વત તત્વજ્ઞાન પ્રાપ્ત થશે અને મૃત્યુ પછી પરમ સુખકારી વિનાયક ધામને પ્રાપ્ત કરશે ત્યાં દેવો ગાંધવો યક્ષો અને અક્ષરાઓ સમૂહ આવ્યા એમણે વિનાયકના દર્શન કરી એમની વિવિધ પ્રકારે પૂજા કરી એમના સૌના ગયા પછી સનક અને સનંદન બંને ઋષિઓ ભગવાન વરદ વિનાયકના જણોમાં પ્રણામ કર્યા અને પછી બંને સ્વર્ગમાં પ્રયાણ કરી ગયા નાગરિકોના આતિથ્ય અને અભિનંદન સ્વીકારવા ગયેલા વિનાયકના વિલંબ થયો એમની સાથે ભોજન કરવાની રાહ જોતા કાશીરાજ ચિંતિત થયા જ્યારે થઈ ત્યારે સ્વયં અસ્વરૂપ થઈને એમને શોધવા નીકળી પડ્યા ભોજન કરવા ગયા છે કાશીરાજ ઘેર ઘેરા પ્રશ્ન પૂછતા અને એમના સર્વત્ર એક જ ઉત્તર મળતો બાળ વિનાયક ભોજન કરીને આપની સાથે જ બાળકો રમવા ગયા છે રાજા વિસ્મિત થયા તેઓ કાંઈ સમજી શક્યા નહીં છેવટેના સમાચાર મળ્યા કે મોટક વિનાયક દરિદ્ર શુકલ શર્મા નગેર ગયા છે કાશીરાજે સુકલ શર્મા નેગેર ગયા ત્યાં તો એમણે અત્યંત આશ્રમય દ્રશ્ય જોયું બાલ વિનાયક શિવ સ્વરૂપ બની નંદી પર આરુઢ થઈ હસતા હસતા રમે છે કાશીરાજે વિનાયક ને બંને હાથ જોડી પ્રણામ કર્યા અને કહ્યું બાળકો સાથે રમતા રમતા સુઆબનો સાદો સ્વભાવ જ્ઞાન ને પ્રેમ નસ્તો થત થયા ને આપ મને મૂકીને એકલા મિષ્ટાન ક્યાં ક્યાં ભોગ લગાવ્યો બાળક મોટો મહારાજા મીઠા જોઈએ આપ કાશીનગરમાં જઈને કોઈને પણ પૂછો ભોજન ત્યાં 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 નહીં ઉપસ્થિત લોકોએ રાજાને કહ્યું વયોવૃદ્ધ મહારાજ હે ધર્મગ્ન વિનોદમાં પણ મીઠા વચન બોલવા એ આપને શોભા આપતું નથી આપે અમારે સૌને દેખતા ઘેર ઘેર વિનાયક સાથે બેસીને જ ભોજન કર્યું છે વિસ્મિત કાશીરાજે કહ્યું ખરેખર પ્રભુ આપની માયા દુર્વિઘ્નીય છે એમાં પરમ યોગી રાજ પણ મોહિત થાય છે સમાજ સ્વરૂપોમાં આપ સર્વત્ર સર્વમાન્ય છો આપને ધન્ય છે રાજાના શરીરમાં રોમાંચ થયો એમણે ધ્યાનથી જોયો તો એમનો સર્વત્ર ભાવ તાપહારી વિનાયકના દર્શન થયા જળ અને એની લહેરીઓમાં જેમ એમને સૃષ્ટિ અને વિનાયકના અભેદ તત્વનો અનુભવ અને દર્શન થયા પછી પાછા માયાના પ્રભાવથી એમને બાળ સ્વરૂપ વિનાયક દેખાયા કાશી રાજે વિનાયકને શિવિકામાં બેસાડ્યા અને મંગલવાદ્ય વગાવવા માંડ્યા નૃત્યગાન થવા લાગ્યા અને દેશ દેશ વિનાયક રાજભવન તરફ પ્રસ્થાન કર્યું દિનહિન શુકલ દંપતી પણ એમની પાછળ ધીરે ધીરે ચાલતા હતા વિનાયક રાજભવનમાં પહોંચ્યા એમણે બાળકોને વિદાય કર્યા પછી એમણે પોતાના તરફ શ્રદ્ધામય અને પ્રેમીમય અપલોક દ્રષ્ટિથી જોતા શુકલ દંપતીને જોયા અને વિનાયકને અત્યંત લજ્જિત થયા મેં શ્રદ્ધા ભક્તિથી આ દિવ્ય યુગલ મૂર્તિને કાંઈ પણ આપ્યું નથી આ પ્રેમીમય પ્રિય તો શું આપું એમના માટે કાંઈ પણ હદે નથી પરંતુ એમના પવિત્ર પ્રેમની આગળ ત્રિલોકની સમદા પણ તુજી છે હિન છે થોડીક ક્ષણો પછી વિનાયક એમને પોતાની ઉત્તમ સંપત્તિ તો આપી જ પરંતુ ધનપતિ કુબેરને એમને ત્યાં શ્રેષ્ઠ ધન વૈભવ પહોંચાડવાની આજ્ઞા કરી સુકલ શર્મા અને એમના પત્ની સતી વિદ્રોહમાં પ્રત્યક્ષ રૂપે તો કાંઈ મળ્યું નહીં પરંતુ એ સર્વ દા નિષ્પ્ર દંપતિ પ્રસન્ન મનથી મહાપ્રભુ વિનાયકનું સ્મરણ કરતા કરતા પોતાને ઘેર ગયા બ્રાહ્મણ દંપતી દંગ થઈ ગયા એમને જીણ અને તૂટેલા ઘર ક્યાંય દેખાયું નહીં એના સ્થાને અમરાવતીના ઇન્દ્ર ભવન થી પણ શ્રેષ્ઠ ભવન નિર્મિત થયું હતું બ્રાહ્મણ દંપતી ચિંતામાં પડી સંદેથી આકળ વિકટ થતા હતા ત્યાં સુંદર સજેલા સેવકો આવ્યા તેઓ બ્રાહ્મણ દંપતીને ભવનના લઈ ગયા સેવકોએ શર્માના અને એમને સ્નાન કરાવ્યું પછી એમને સ્વચ્છ સુંદર અને સુશોભિત વસ્ત્રને આભૂષણ પહેરાવ્યા એ પ્રમાણે દાસીઓએ વિધુભા અંગોને સુવાસિત તેલ અને ઉપટનથી મર્દન કરી ઉત્તમ અનુકૂળો જલથી સ્નાન કરાવ્યું પછી સુંદર વસ્ત્ર અલંકારોથી એમને વિભૂષિત કર્યા એમના માટે વિવિધ પ્રકારના સ્વાદિષ્ટ ભોજન તૈયાર થયા અને રત્નાજળિત આસન પર બેસાડી સ્વર્ણના પાત્રોમાં વિવિધ પકવાનો અને રુચિકર વ્યંજન પીરસવામાં આવ્યા પ્રતિક્ષણ એમની સેવક અનેક સેવક સેવિકાઓ ખડે પગે ઊભા હતા એકાએકા સર્વથા અકલ્પિત અકથનીય દુર્લભ સંપત્તિ પામી બ્રાહ્મણ દંપતી અત્યંત આશ્ચર્ય થઈ હતી વિતૃમા અને શુકલ શર્મા રમણીય વિશાળ ભવનમાં વિવિધ સુવિધાઓથી પરિપૂર્ણ હતા આ દિવ્ય ભવનની દિવાલો શુદ્ધ સુવર્ણની હતી એમાં સ્થળે સ્થળે બેસવા માટે રત્નોના સુંદરમય મંચ બનાવવામાં આવ્યા હતા એમના વિશાળ ભવનમાં સગડા પાત્રો સુવર્ણના હતા અને એમાં વિવિધ પ્રકારના અક્ષય દુર્લભ ખાદ્ય સામગ્રીઓ ભરવામાં આવી હતી મારી દરિદ્રની આ શુદ્ર ચોપડી અવચિંતાના ઇન્દ્ર ભવન જેવી કેવી રીતે થઈ ગઈ આ શુદ્ધ મુક્ત વિદ્રોમાં પોતાના પતિદેવને પૂછ્યું એમણે મહાપ્રભુ વિનાયકનું સ્મરણ કરતાં કરતાં કહ્યું હે ભાગ્યવતી નિસંદે આ ભક્તવત્સલ મહાપ્રભુ વિનાયકનો કૃપા પ્રસાદ છે

ગણેશ પુરાણના બીજા ખંડમાં પંચાવન અધ્યાયમાં સત્યાવીસથી ઓગણત્રીસ મો શ્લોક હે સુભગે એ સર્વજ્ઞા પ્રભુની આપણે પ્રત્યક્ષ કાંઈ આપ્યું નહીં પરંતુ આપણા સાધારણ ભોજનની સંતુષ્ટિ એમણે આપને સર્વસનો દાન કર્યું છે એ કરુણામય પ્રભુ પોતાના ભક્તે આપેલી સ્વલભ વસ્તુને પણ અધિક માનીને એને મહાન વસ્તુઓ પ્રદાન કરે છે અને પોતે આપેલી બહુમૂલ્ય વસ્તુઓને તેઓ સાધારણ ગણે છે એટલે જ કલ્યાણની વાંચના કરતા ભક્તો ભયથી સ્નેહથી કામથી અથવા શત્રુભાવથી પણ સદૈવ એમનું સ્મરણ કરતા રહેવું જોઈએ આવા ભક્તોએ એમની ભક્તિભાવપૂર્વક પૂજા કરવી જોઈએ પરમ પ્રસન્નતાથી એમની સ્તુતિ કરવી જોઈએ અને અવિજળ શ્રદ્ધાથી એમના ચરણોમાં વારંવાર પ્રણામ કરવું જોઈએ અમમાં પ્રભુ વિનાયકની કૃપા પામીને એ દિન દરિદ્ર દંપતી ઇન્દ્રજીવો વૈભવ પામ્યા અને અન્ય નિષ્ઠાથી અરનિષ્ઠ ભગવાન વિનાયકની સતત ભક્તિ કરી દિવસ નિગ્નમ કરવા લાગ્યા જય શ્રી ગણેશ Om Namah Shivay.